નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં દોસ્તો આજના વિડીયોમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ બાર ઇંગ્લિશ સબ્જેક્ટ સપ્લિમેન્ટ રીડર લેપવિંગ બુકમાંથી રીડ નંબર ટુ હર વર્ડ્સ ઇઝ વિઝન જેનો અર્થ થાય છે તેણીના શબ્દો અને તેની દ્રષ્ટિ અથવા તેની નજર ટાઇટલ ઉપરથી આપણે એવું કહી શકીએ કે હર વર્ડ્સ એટલે કે કોઈક છોકરીના શબ્દોની વાત કરી છે અને હિઝ વિઝન એટલે કોઈક છોકરાની નજર અથવા કોઈક છોકરાની દ્રષ્ટિની વાત અહીં કરેલ છે દોસ્તો સપ્લિમેન્ટ રીડર બુક જે છે તેમાંથી પાંચ માર્ક્સના આપણને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર્સ અને પાંચ માર્ક્સની સમરી રાઇટિંગ પૂછાય છે માટે આ બુકના તમામે તમામ ચેપ્ટર્સ શીખવા આપણા માટે ખૂબ જ જરૂરી બને છે દોસ્તો આની પહેલાં રીડ નંબર વન ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયાનું પણ ટ્રાન્સલેશન કરેલ છે સંપૂર્ણ સંપૂર્ણ ચેપ્ટરની સમજૂતી આપણે આપેલ છે તો હજુ સુધી આપે તે વિડિયોને ના જોયો હોય તો ઉપર આવેલા આઈ બટનની મદદથી તે વિડિયોને જોઈ શકો છો ચાલો દોસ્તો શરૂઆત કરીએ રીડ ટુ હર વર્ડ્સ હિઝ વિઝનની ચેપ્ટરની શરૂઆત કરું તેની પહેલાં મારી આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે અમે તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોસ લાવતા રહીએ છીએ ચાલો દોસ્તો શરૂઆત કરીએ ચેપ્ટર ની 1 आफ्टरनून व्हाइल वेटिंग फॉर हर হাজબેન્ડ ટુ ફિનિશ અ બિઝનેસ મીટિંગ માનસી ટુરડ એન આર્ટ મ્યુઝિયમ એક દિવસ બપોર વેલાએ તેણી એટલે કે માનસી પોતાના પતિની બિઝનેસ મીટિંગ પૂરી થવાની રાહ જોઈ રહી હતી ત્યારે માનસીએ એક આર્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી શી વોઝ લુકિંગ ફોરવર્ડ ટુ ક્વાઇટ વ્યૂ ઓફ ધ માસ્ટરપીસીસ તે ખૂબ શાંતિથી ક્વાઇટ ક્વાઇટ એટલે કે શાંતિથી ખૂબ જ શાંતિથી ત્યાંના ચિત્રોને નિહાળી રહી હતી અ યંગ કપલ વ્યુંગ ધ પેઇન્ટિંગ્સ અહેડ ઓફ હર

તેના ધીરજની દાદ આપી કારણ કે પુરુષ સ્ત્રીના શબ્દોના પ્રવાહને સતત સાંભળી રહ્યો હતો જેથી કરીને માનસીએ તેની સહનશીલતાને બિરદાવી અને ખરેખર પેલા પુરુષની દાદ દેવી પડે મિરદાવી પડે તેની હિંમતને કારણ કે એવું ભાગ્ય જોવા મળતું હોય કે સ્ત્રી બોલે રાખતી હોય અને પુરુષ કંઈ પણ કીધા વગર તેની વાતોને સાંભળી જતો હોય આગળ વાત કરીએ માનસી ગેસ્ટ એટ ધેમ સેવરલ ટાઈમ્સ એઝ સી મૂવ થ્રુ ધ વેરિયસ રૂમ્સ ઓફ આર્ટ ઇચ ટાઈમ સી હર્ટ ધી લેડીઝ કોન્સ્ટન્ટ ગસ ઓફ વર્ડ્સ સી મૂવ અવે ક્વિકલી જ્યારે માનસી તે આર્ટના વિવિધ રૂમમાં ફરી રહી હતી ત્યારે તેણે કેટલીક તેમના એટલે કે પેલા દંપતીના સામે જોયું અને અવલોકન કર્યું અને સ્ત્રીના શબ્દોના સતત પ્રવાહને તેણી એટલે કે માનસી સાંભળી રહી હતી પછી તરત જ ત્યાંથી તે ચાલી ગઈ અથવા જતી રહી માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ વેન કપલ એપ્રોચ ધ એક્ઝિટ માનસી મ્યુઝિયમ ગિફ્ટ શોપના ખરીદીના કાઉન્ટર ઉપર આવીને ઊભી રહી ગઈ ત્યારે તેણે જોયું કે પેલા જે કપલ હતા પેલા જે દંપતી હતા તેઓ તેની સામેથી ચાલીને બહાર તરફ જઈ રહ્યા હતા અથવા બહાર તરફ જતા તેણે તે દંપતીને જોયા માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી માનસીએ પેલા દંપતીની સામે કાળજીપૂર્વક જોયું ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ

તેના સાજા થવાના સમયે તેણે વો વો એટલે કે પ્રતિજ્ઞા લીધી હતી કે તેની જિંદગી જરા પણ બદલાશે નહીં સો એઝ બિફોર હી એન્ડ હિઝ વાઇફ કમ ઇન વેનએવર દર્સ ન્યૂ આર્ટ શો પહેલાની જેમ જ તે અને તેની પત્ની બંને અહીં આવે છે જ્યારે પણ મ્યુઝિયમમાં ગેલેરીમાં કોઈક નવું આર્ટ શો આવે છે કોઈક નવી પેઇન્ટિંગ આવે છે તેને જોવા માટે બટ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ માનસી આસ્કડ હી પણ તેમને આ શું જાણવા મળશે પૂછ્યું માર રોંગ જોઈ શકતો નથી આશ્ચર્યચકિત થઈને પેલો ક્લાર્ક કહે છે તમે ખોટા છો હી સીઝ અ લોટ તે ઘણું બધું જોઈ શકે છે મોર ધેન યુ ઓર આઈ ડુ કદાચ તમારા અને મારા કરતા પણ વધુ દેખ દે વસ્તુ છે અહીંયા કે માનસીને સ્વાભાવિક પ્રશ્ન ઉભો થાય છે કે જો પેલો વ્યક્તિ જોઈ શકતો નથી તો પછી કેમ અહીં આવે છે તો ક્લાર્ક પ્રત્યુત્તરમાં શું જવાબ આપે છે કે તે તો તમારા અને મારા કરતા પણ વધુ જોઈ શકે છે કેવી રીતે સમજીએ હિસ વાઇફ ડિસ્ક્રાઇપ્સ ઈચ પેઇન્ટિંગ થ્રુ હિસ માઇટસ આઈ સો હી કેન સી તેની પત્ની દરેકે દરેક પેઇન્ટિંગને દરેકે દરેક ચિત્રને તેના મનની આંખો વડે તેને ડિસ્ક્રાઈબ કરે છે તેને સમજાવે છે અને તેવી રીતે તે જોઈ શકે છે એક સાચો પ્રેમ અહીં કહી શકાય કે મનની આંખો વડે તેની પત્ની તેના પતિને દરેકે દરેક પેઇન્ટિંગનું વર્ણન કરે છે અને તે તે પેઇન્ટિંગને જાણે સ્વયં નિહાળી રહ્યો હોય તેવી કલ્પના કરે છે અને તે સમજી પણ શકે છે તે પેઇન્ટિંગને માનસી લર્ન Something about patience, courage, and love that day. Mansiye, te diyuse. Dhiraj it like patience, Himmat it like courage, and love it like a prema vise. E diyuse, kainkasihu. See so, the patience of a young wife describing paintings to a person without sight, and the courage of a husband who would not allow blindness after his life. તે દિવસે તેણે એક યુવાન પત્નીની ધીરજ જોઈ અને કહી શકાય કે તેની પત્નીએ તેના પતિની જિંદગીમાં જે અંધત્વ આવ્યું છે તે અંધત્વ આવ્યા પછી પણ ક્યારે પણ એવો ભાસ નથી થવા દીધો કે તેની જિંદગીમાં ખરેખર કોઈ અંધત્વ આવ્યું હશે માનસી વિટનેસ ધ લવ શેરડ બાય ધ ટુ પીપલ એઝ સી વોચ ધીસ કપલ વોક અવે વિથ ધેર આર્મ્સ ઇન્ટરવાઇન રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન સેન માનસી માનસી સાક્ષી હતી એ બંનેના પ્રેમની કે જેઓ એકબીજાને પોતાનો પ્રેમ વહેંચી રહ્યા હતા માનસી છેલ્લે બંનેને એકબીજાના આર્મ્સની એટલે કે એકબીજાની બાજુઓમાં હાથ નાખીને જતા જુએ છે ખરેખર તેણીના આ શબ્દો હતા અને તેની આ દ્રષ્ટિ હતી તેવું માનસીએ કહ્યું તો દોસ્તો ખૂબ જ સરસ મજાની વાર્તા રીડ ટુની અંદર આપી હતી આપણી લેફિંગ બુકમાં જે આપણે કરી પૂર્ણ હોપ્સો કે જે પણ વાર્તાની માહિતી અહીં મેં સમજાવી જે પણ અનુવાદ તમારા માટે મેં અહીંયા કર્યું તેમાં તમને ખબર પડી ગઈ હશે બસો દોસ્તો વિડીયોને કરીએ પૂર્ણ જતા જતા વિડીયોને લાઈક કરી દેજો બીજા મિત્રો જોડે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરજો કારણ કે દસ હજાર સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ આપણે કમ્પ્લીટ કરવાનો છે બસો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ